નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 વિશે સામાજિક વિજ્ઞાનના પાઠ નંબર 16 રાજ્ય સરકાર પાઠનું. સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સંવેદન પોથીનું સોલ્યુશન જોઈશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન છે કે રાજ્યનો કારોબાર કોણ ચલાવે છે? તો રાજ્ય સરકાર. તો વિદ્યાર્થી મિત્રો આપણે ડી લખીશું. નંબર 2, કાયદા ઘડવાનું કાર્ય સરકારનું કયો અંગ કરે છે? તો ધારાસભા. તો મિત્રો અહીં બી લખીશું. નંબર 3, નીચેનામાંથી કયા રાજ્યને વિધાન પરિષદ નથી? તો મિત્રો મહારાષ્ટ્રમાં નથી, એટલે કે સી ઓપ્શન છે એ આપણો અહીં સાચો આવે છે. પ્રશ્ન નંબર 4, વિધાન પરિષદના સભ્ય કેટલા વર્ષ માટે ચૂંટાય છે? તો મિત્રો 6. નંબર 5, કોની મંજૂરી બાદ જ ખરડો જે છે કાયદો બને છે? તો મિત્રો રાજ્યપાલ રાજ્ય સરકારમાં અને કેન્દ્ર સરકારમાં રાષ્ટ્રપતિ જવાબ આવશે. પ્રશ્ન નંબર 6, નીચેનામાંથી શેનો રાજ્યની કારોબારીમાં સમાવેશ થતો નથી? તો વિપક્ષના નેતા, એટલે આપણે સાચો જવાબ ડી આવે છે. રાજ્યના બંધારણીય વડા કોણ છે? તો રાજ્યપાલ છે. મિત્રો સાચો જવાબ એ આવશે. નંબર 8, નીચેનામાંથી કયા વિષયનો સમાવેશ રાજ્ય યાદીમાં થતો નથી? તો ડી મિત્રો કેન્દ્ર સરકારમાં આવશે. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો સાચો જવાબ આવે છે મિત્રો બી, રાષ્ટ્રપતિ કરે છે. પ્રશ્ન નંબર 10, નીચેનામાંથી કઈ યોજના આરોગ્ય સાથે સંકળાયેલી છે? તો આયુષ્યમાન, એટલે કે સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો લખીશું ડી. પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનો ખરા છે કે ખોટા લખવાનું છે? મુખ્યમંત્રી અમૃતમ માં યોજના કેન્દ્ર સરકાર ચલાવે છે? તો ખોટું. દિલ્હી રાજ્ય અને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ છે? તો સાચું. વિધાનસભાનું નીચલું ગૃહ પણ મિત્રો તેને કહેવામાં આવે છે? તો સાચું. ઉત્તર પ્રદેશમાં વિધાન પરિષદ છે? તો સાચું. ગુજરાતમાં વિધાન પરિષદ આવેલી છે? તો વિદ્યાર્થી મિત્રો ખોટું છે. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોને જગ્યામાં યોગ્ય શબ્દ મૂકીને વાક્ય પૂર્ણ કરવાનું છે. ગુજરાત વિધાનસભામાં સભ્ય સંખ્યા એટલે કે ધારાસભ્યો કેટલા છે? તો મિત્રો 182. નંબર 2, રાજ્યની રાજધાની ધારાસભાના ઉપરલા ગૃહને શું કહેવાય? તો વિધાન પરિષદ કહેવાય, અને નીચલું ગૃહ હોય તેને વિધાનસભા કહેવાય. ગુજરાતના વિધાનસભા ભવનનું નામ શું છે? તો વિઠ્ઠલભાઈ પટેલ. વિધાનસભાની ચૂંટણી દર કેટલા વર્ષે થાય છે? તો દર 5 વર્ષે થાય છે. દર્દીને તાત્કાલિક સેવા મળે તે માટે ગુજરાતમાં કઈ સુવિધા ઉપલબ્ધ છે? તો 108ની મિત્રો સુવિધા ઉપલબ્ધ છે. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના જવાબ 1-2 વાક્યની અંદર આપો. ખરડો કાયદો ક્યારે બને છે? તો સામાન્ય કે નાણાકીય ખરડાને વિધાનસભામાં વિવિધ તબક્કાઓમાંથી પસાર કરીને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે છે. રાજ્યપાલની મંજૂરી મળતા ખરડો કાયદો બને છે. નંબર 2, રાજ્ય સરકારના અંગો. તો રાજ્ય સરકારના મુખ્ય 3 અંગો છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. પ્રશ્ન નંબર 3, મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યપાલ મુખ્યમંત્રીની નિમણૂક કરે છે. વિધાનસભામાં કોના માધ્યમથી પ્રશ્નો પૂછાય છે? તો વિધાનસભામાં અધ્યક્ષના માધ્યમથી પ્રશ્નો જે છે એ પૂછાય છે. નંબર 5, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે? તો રાજ્યમાં જ્યારે રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિનું શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ રાજ્યપાલ સંભાળે છે. ધારાસભ્યને અંગ્રેજીમાં શું કહેવાય? તો ધારાસભ્યને અંગ્રેજીમાં મિત્રો MLA કહેવાશે. અહીં સુધારી અને MLA મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલીના નામે ઓળખાય છે. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યપાલની નિમણૂક દેશના રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાનની સલાહ મુજબ 5 વર્ષ માટે કરે છે. પ્રશ્ન નંબર 8, સંઘ યાદીના કોઈ પણ 3 વિષયોના નામ જણાવો. સંઘ યાદી એટલે મિત્રો કેન્દ્ર સરકાર. તો સંઘ યાદીની અંદર વસ્તી ગણતરી, સંરક્ષણ, નાણા બેન્કિંગ, ચૂંટણીઓ, રેલવે, તાર ટપાલ વગેરે વિષયોનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 9, રાજ્ય સરકારની કોઈ પણ 3 આરોગ્ય વિષયક યોજનાઓના નામ જણાવો. તો મુખ્યમંત્રી અમૃતમ યોજના, શાળા આરોગ્ય કાર્યક્રમો અને જનની સુરક્ષા જે છે એ મિત્રો 3 આરોગ્ય વિષયક યોજનાઓના નામ આપણે લખી શકીએ છીએ. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના જવાબ 2-3 વાક્યની અંદર લખો. રાજ્ય સરકારના કાર્યો જણાવો.
तो राज्य सरकारना कार्यमां ते लोक कल्याण साथे छे। राज्यना लोकोने पायानी जरूरियातो वीजळी, पाका रस्ता, पीवानुं शुद्ध पाणी, स्वच्छ वगैरे कार्य करे छे। ते सस्ता अनाजनी दुकानो मार्फत खाद्य सामग्रीनुं वितरण करे छे। पूर, अतिवृष्टि, दुष्काळ, धरतीकंप वखते तात्कालिक मदद करे छे अने ते राज्यना लोकोने न्यायनी व्यवस्था पण पूरी पाडे छे। नंबर बे, विधानसभाना सभ्य एटले के धारासभ्य बनवू होय तो एना माटेनी લાયકાતો કઈ છે? તો તે ભારતનો નાગરિક હોવો જોઈએ, તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં, તે વ્યક્તિ નાદાર, અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવો જોઈએ નહીં। પ્રશ્ન નંબર 3, રાજ્યની કારોબારીની ફરજો જણાવો। તો તે વિધાનસભાએ ઘડેલા કાયદાઓ રાજ્યમાં અમલ કરાવે છે। તે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેની તકેદારી રાખે છે। તે રાજ્યની આર્થિક અને સામાજિક સમસ્યાઓ દૂર કરવા પ્રયત્ન કરે છે। તે સમગ્ર રાજ્યનો વહીવટ સરળતાથી ચાલે તેની કાળજી રાખે છે। રાજ્ય ન્યાયતંત્રના કાર્ય જણાવો। તો તે નાગરિકોને મૂળભૂત હકોનું રક્ષણ અને જતન કરે છે। નાગરિકોની અપીલો તેમજ જાહેર હિતની અરજીઓના ચુકાદા આપે છે। તે ફોજદારી અને દીવાની દાવાઓના ચુકાદા વિરુદ્ધ અપીલો સાંભળે છે। તે રાજ્યના કાયદા અને વ્યવસ્થાનું રક્ષણ કરે છે અને તે નજીરી અદાલત તરીકે ફરજો બજાવે છે। મુખ્યમંત્રીના કાર્ય જણાવો। તો તે મંત્રીમંડળની બેઠક બોલાવે છે અને તે દરેક મંત્રીના કાર્ય ઉપર દેખરેખ રાખે છે। તે જરૂર પડે ત્યારે મંત્રીઓને માર્ગદર્શન પૂરું પાડે છે અને તે વિધાનસભામાં નાણામંત્રી પાસે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરાવે છે। તે મંત્રીમંડળના મંત્રીઓને જુદા જુદા વહીવટી ખાતાઓની વહેંચણી પણ કરે છે। પ્રશ્ન નંબર 6, ટૂંક નોંધ લખો। જાહેર સ્વાસ્થ્ય સેવાઓ। રાજ્યના જાહેર આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ગ્રામીણ ક્ષેત્રોમાં આરોગ્ય કેન્દ્ર, મોટા શહેરોમાં આવેલી સિવિલ હોસ્પિટલ, બાળકો માટે જુદા જુદા પ્રકારના રસીકરણના કાર્યક્રમો, સ્વચ્છતા અભિયાન, પીવાનું શુદ્ધ પાણીની પ્રાપ્તિ, પર્યાવરણ જતનના કાર્યક્રમો, કુટુંબ કલ્યાણના કાર્યક્રમો વગેરે દ્વારા જાહેર સ્વાસ્થ્ય સેવાઓ રાજ્ય નાગરિકોને પૂરી પાડવામાં આવે છે। ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ ઉપર અંકુશ, નશીલી દવાઓ ઉપર નિયંત્રણ, જીવલેણ રોગો સામે રક્ષણ અને નિવારણના ઉપાયો વગેરેના લીધે સુખાકારી વધે છે। તાત્કાલિક સારવારની સેવાઓ માટે સમગ્ર રાજ્યમાં 108ની સુવિધા ઉપલબ્ધ છે। હવે વાત કરીશું મિત્રો વિધાનસભાની રચના। તો રાજ્યની ધારાસભામાં નીચલું ગૃહ વિધાનસભા કહેવાય છે। બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા 60થી ઓછી અને 500થી વધારે હોઈ શકે નહીં। રાજ્યસભાની રચના રાજ્યના નાગરિકો દ્વારા ચૂંટાયેલા સભ્યોથી થાય છે। રાજ્યના વિસ્તારોને જુદા જુદા વિભાગોમાં વહેંચવામાં આવે છે અને દરેક મત વિસ્તારમાંથી એક સભ્ય ચૂંટાય છે। હાલમાં ગુજરાત રાજ્યની અંદર વિધાનસભાના કુલ 182 બેઠકો છે અને દરેક રાજ્યની વિધાનસભાની રાજ્ય સંખ્યા રાજ્યની વસ્તીના ધોરણે નક્કી થાય છે। વિધાનસભાના સભ્યોને રાજ્યના 8 કે તેથી વધુ ઉંમરના મતદારો ગુપ્ત મતદાન પદ્ધતિથી ચૂંટે છે। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 7, માંગ્યા મુજબ પ્રવૃત્તિ કરો તો મોક વિધાનસભાનું આયોજન કરો અને ગુજરાતના વર્તમાન મંત્રીમંડળની યાદી તૈયાર કરો। વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે। જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરી તમારા સાથી મિત્રો જે ધોરણ 7માં અભ્યાસ કરી રહ્યા છે તેમના સુધી સેન્ડ કરવાનો ભૂલશો નહીં। વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં 12 ધોરણ સુધીના તમામ પ્રકારના વિડીયો ઉપલબ્ધ છે, તો ચેનલ સાથે જોડાઈ રહેવા મિત્રો તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ।